રેશન વિદ્યાર્થી મિત્રો આપણે ફાઉન્ડેશન ની અંદર એકમ પરિવર્તન આપણે છેલ્લા 3 દિવસથી ચાલે છે તો એની અંદર આપણે રૂપિયા અંતરના સમય નો એકમ પરિવર્તન કેવી રીતે કરવું આપણે શીખી ગયા છે હવે આપણે આજે લીટર અને વજન બરાબર લીટર અને વજન આપણે રોજિંદા જીવનમાં આપણે દિવસમાં આ બંને વસ્તુનો આપણે ઉપયોગ તો કરતા જ હોય છે બરાબર છે જ્યારે પણ આપણે દુકાને જઈએ ગમે તેલા ખાના લેવા ચા લેવા ગમે તે શાકભાજી લેવી હોય ત્યારે આપણે વજનનો ઉપયોગ કરીએ છીએ બરાબર આપણે તમે દુકાને જઈને કહો છો ને કે કિલો 2 કિલો 5 કિલો એ આપણે વજનમાં લીટર તો કે જ્યારે પણ તમે દૂધ લેવા જાઓ અથવા તેલ લેવા જાઓ તો એની અંદર જે લિક્વિડ ફોર્મમાં હોય બરાબર આપણે લિક્વિડ ફોર્મ એટલે આપણે પાણી જેવું રૂપમાં તો એ લિક્વિડ ફોર્મમાં આપણને જ્યારે પણ આપણે એ વસ્તુ લઈએ છીએ ત્યારે આપણે શું થાય તો કે લિટરમાં દૂધ પણ આપણું લિટર ફોર્મ લિટરમાં મળે બરાબર છે તો હવે બંને એકમ વિશે આપણે અભ્યાસ કરવાના છે અને પહેલા થોડી ખાલી જગ્યા લઈ લીધી છે અને આપણે થોડું સમજીને આપણે થોડી પૂરી દઈએ એટલે આપણને ખબર પડી જશે કે હા કે ભાઈ આનું એકમ પરિવર્તન કઈ રીતે કરવાનું છે તે આપણને ખબર પડી જશે સૌથી પહેલા ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા ગ્રામ બરાબર 1 કિલોગ્રામ શું કીધું છે ખાલી જગ્યા ગ્રામ બરાબર 1 કિલોગ્રામ હવે 1 કિલોગ્રામમાં કેટલા ગ્રામ આવે તો હવે સિમ્પલ વસ્તુ છે કે 1 કિલોગ્રામમાં કેટલા ગ્રામ આવે તો ધારો કે 1 કિલો તમારે ખાંડ લેવા જવી હોય તો તમને એવી ઈચ્છા થાય કે ચલો ખાંડ મેં એના કરતા અડધી લો તો તમે એવું ના બોલો કે કિલોની અડધી આપી દે એવું તો આપણે બોલતા નહીં શું કહીએ છીએ અડધી હોય એટલે 500 ગ્રામ આપો શું કહો છો 500 ગ્રામ આપો હવે 500 ગ્રામ અડધી થતી હોય તો આખે કેટલા ગ્રામ થતી હોય તો કે 1000 ગ્રામ સિમ્પલ છે જો આપણે ગણિતમાં આવું જ છે કે આપણે થોડું લોજિક લગાવીશું ને એટલે આપણને ખબર પડી જશે કે હા આવું આવે બરાબર છે તો કેટલા ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય તો કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય બરાબર છે હવે દુકાનમાં તમે જોયું હોય તો નાના નાના પેલા વજનિયા હોય બરાબર 10 ગ્રામ હોય 5 ગ્રામ હોય 15 ગ્રામ હોય 20 ગ્રામ હોય 50 ગ્રામ હોય 100 ગ્રામ હોય બરાબર 10 20 50 100 પછી 500 હોય પછી 1000 ગ્રામ એટલે કે 1 કિલો હોય તો એ બધા વજનિયા હોય તો 1000 ગ્રામ બરાબર કેટલો થશે 1 કિલોગ્રામ હવે તો બીજું 1 કિલો ખાલી જગ્યા કિલો બરાબર 1 મણ હવે મણથી ઘણા બધા વિદ્યાર્થીઓ ખબર ના હોય કે ચલો ભાઈ 1 મણ બરાબર કેટલા કિલોગ્રામ થતું હશે ને થોડું વિચારવાનું આપણને ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર પણ છે કે 1 મણ બરાબર કેટલા કિલોગ્રામ થાય તો કે 1 મણ બરાબર 20 કિલો શું થાય જેવા 20 કિલો તમારે થઈ જાય એટલે શું બોલાય તો કે 1 મણ શું કહેવાય 1 મણ બરાબર તો કે 20 કિલોગ્રામ બરાબર 1 મણ બરાબર છે હવે ક્વિન્ટલ હવે ક્વિન્ટલ કઈ જગ્યા પર વપરાય છે મણ તો વપરાય છે તમને ખબર જ છે મણ તો આપણા ઘરમાં પણ આપણે વાપરે છે હા 1 મણ ચોખા લેવાના છે 5 મણ ચોખા લેવાના છે બરાબર હવે ક્વિન્ટલ તમારા માટે નવો શબ્દ છે હવે ક્વિન્ટલ કઈ જગ્યા પર વપરાય તો કે તમે જથ્થાબંધ ગમે તે વસ્તુ વેચવા જાઓ ધારો કે કપાસ વેચવા જાઓ ડાંગર વેચવા જાઓ મકાઈ વેચવા જાઓ તે ટાઈમે તમારો જે ભાવ પડે બજારમાં એક ભાવ આપે ને આપણે માર્કેટમાં જઈએ મોટી માર્કેટ હોય એની અંદર ભાવ તમારો પડે તો ભાવ જે પડે ક્વિન્ટલ પર પડે બરાબર હવે ક્વિન્ટલ એટલે શું તો ક્વિન્ટલ એટલે પણ એક એકમ જ છે વજન મોટા મોટો એકમ છે મોટા મોટો ના કહેવાય આનાથી આપણે ઘણા બધા મોટા એકમ છે મોટો એકમ છે એવું કહેવાય બરાબર હવે 1 ક્વિન્ટલ બરાબર કેટલા મણ એવું તમને મનમાં વિચાર આવે તો પપ્પાને પૂછી લેવાનું કેટલા પપ્પા કહેશે 5 1 ક્વિન્ટલ બરાબર 5 મણ બરાબર હવે જેના ઘરે ખેતી હોય તો એ જ્યારે પણ કપાસ અથવા ગમે તે ભણે તો તમારે પૂછવું કે કેટલો ભાવ પડ્યો
તો ભાવ પડ્યો કે કપાસનો ભાવ કે તો કે 5500 5700 5200 આવો મારો ભાવ પડ્યો કે હવે તમારો જે ભાવ હોય એક મનના 5500 તો શક્ય છે જ નહીં તો એ ભાવ કેટલાનો પડ્યો હશે તો કે 5500 પડ્યા હોય તે 5 મનના પડ્યા હોય આ 5 મનના 5500 પડ્યા હોય તો એક મનના કેટલા તો કે 1100 રૂપિયા બરાબર છે તો આપણે એ પણ આપણે ધ્યાન રાખવાનું કે જે પણ આપણે ભાવ પડ્યો કે એ કેટલાનો પડે 5 મણ તો કે 1 ક્વિન્ટલ બરાબર કેટલા મણ તો કે 5 મણ એટલો આપણે યાદ રાખવાનો છે હવે જો 1 ક્વિન્ટલ બરાબર 5 મણ હવે આગળ આપણે 1 ટન શું છે 1 ટન બરાબર કેટલા ક્વિન્ટલ હવે ટન શબ્દ કઈ જગ્યા પર વપરાય તો કે તમે ન્યૂઝ જોતા હોય અથવા તમે તે મૂવી જોતા હોય એમાં તો એની અંદર એવું કે કે આટલા ટનનું વજન છે શું કે આટલા ટનનું વજન છે હવે 1 ટન બરાબર કેટલા ક્વિન્ટલ છે તો કે 1 ટન બરાબર 10 ક્વિન્ટલ છે કેટલા છે 1 ટન બરાબર 10 ક્વિન્ટલ આટલું આપણે યાદ રાખવાનું છે જે જે મેં લખતો જાઉં છું એ બધી વસ્તુ તમારે યાદ રાખવાની છે બરાબર હવે જો ખાલી જગ્યા મિલીગ્રામ બરાબર 1 ગ્રામ હવે આપણે ગ્રામ તો ભણી ગયા આગળ કેટલા તો કે 1000 ગ્રામ હોય તો 1 કિલો થાય શું છે 1000 ગ્રામ હોય તો 1 કિલો થાય હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે કે ખાલી જગ્યા મિલીગ્રામ મિલીગ્રામ એટલે કે ગ્રામ કરતાં પણ નાનો એકમ મિલીગ્રામ બરાબર છે તો ખાલી જગ્યા મિલીગ્રામ બરાબર 1 ગ્રામ થાય હવે 1000 ગ્રામ હોય તો કેટલા થાય 1 કિલો થાય હવે 1000 મિલીગ્રામ હોય ને તો 1 ગ્રામ થાય યાદ રાખો બરાબર છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો વિચાર આવશે કે સર આ મિલીગ્રામ કાટલું જોવા મળે કે મિલીગ્રામ કાટલું ના જોવા મળે એ ક્યાં જોવા મળે તો કે તમે કોઈ સોનીની દુકાનમાં ગયા હોય કોઈ સોનીની દુકાનમાં ગયા હોય તો એક પેલો ડિજિટલ કાંટો હોય અથવા કોઈ તમે પ્રયોગશાળામાં જુઓ અથવા આપણે આ ગમે તે આ શું કહેવાય આ દવા ને બધું શોધે ને એ આપણે પ્રયોગશાળા એની અંદર તમે જાઓ ને તો એક ડિજિટલ કાંટો હોય કાંટો આપણે જો ડિજિટલ કાંટો દુકાનોમાં વપરાય ને એવો જ હોય પણ એની ઉપર શું હોય તો કે કાચનું એક શું કહેવાય ઘર હોય એક કાચનું ઘર હોય એ કાચના ઘરથી શું ફાયદો થાય તો કે આને જો મિલીગ્રામમાં આપણે વજન માપવું હોય અથવા એનાથી નાના એકમ આપણે વજન માપવું હોય તો હવા પર આપણે ગમે તે કાંટો મૂકે તો એક ફૂંક મારીએ ને એ પણ એનું વજન વધે ફૂંક મારી એટલે એનું વજન આપણે જે ડિજિટલ કાંટો હોય એની અંદર કોઈ વાર તમારે ફૂંક મારી જોવાની તો અમુક ગ્રામમાં તમારું વજન વધશે બરાબર છે તો એ બધો પ્રશ્નના તેના માટે શું છે કે કાચની એક પેટી હોય એની અંદર આ કાંટો હોય તો આ મિલીગ્રામ જે મપાય ને તો આની અંદર મપાય બરાબર છે તો હવે આપણે યાદ રાખવાનું કે 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ હવે લીટર જોઈએ લીટરમાં આપણે બીજા ઘણા બધા એકમો છે પણ અત્યારે આપણે એક જ એકમ જોવાનો છે મિલીલીટર ને લીટર બરાબર છે 1 લીટર બરાબર કેટલા મિલીલીટર હોય 1 લીટર બરાબર કેટલા મિલીલીટર તો કે 1 લીટર બરાબર 1000 મિલીલીટર શું છે 1 લીટર બરાબર 1000 મિલીલીટર આટલું યાદ રાખવાનું છે જો 6 વસ્તુ તમારે યાદ રાખવાની છે 6 વસ્તુ પરથી જ હવે દાખલા પણ થોડા સોલ્વ કરી લઈએ મેં એવું કહું પાંચ મણ વત્તા 25 કિલો કિગ્રા વત્તા 1500 શું કર્યું છે આનો આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે કેટલો 5 મણ વત્તા 25 કેજી વત્તા
1500 ગ્રામ હવે આનો આપણે સરવાળો કરવા માટે આપણે શું કરીશું તો સરવાળો કરવા માટે સિમ્પલ જે સાત સૌથી નાનામાં એકમ હોય એની અંદર આપણે ફેરવી દેવાનું બરાબર સૌથી નાનો એકમ તો ગ્રામ છે બરાબર તો આપણે બધું ગ્રામમાં ફેરવવાનું બરાબર છે જો હવે જો ગ્રામમાં ના ફેરવો હોય તમારે તો એક સિમ્પલ રીત છે આપણે કરી લો 5 મણ બધું આપણે કેજીમાં ફેરવે 5 મણ એટલે 1 મણ બરાબર કેટલા તો કે સોરી થઈ હા 1 મણ બરાબર 20 કિલોગ્રામ આ 20 કિલોગ્રામ હોય 1 મણ બરાબર તો 5 વડે કેટલા તો કે 5 ગુણ્યા 20 થશે કિગ્રા વત્તા 25 કેજી વત્તા 1500 છે એટલે 1.5 કિગ્રા થાય કેટલા થાય 1.5 કિલોગ્રામ ચલો 20 5 100 કિગ્રા વત્તા 25 કિગ્રા વત્તા 1.5 કિગ્રા આ બધાનો હવે શું છે તો કે એકમ કેવો થઈ ગયો સરખો થઈ ગયો બરાબર એ મણ હતું મણની જગ્યા પર શું થઈ ગયું કિલોગ્રામ હવે એકમ સરખો થઈ ગયો તો બધાનો સરવાળો કરી શકીએ આપણે હવે જો 100 વત્તા 25 125 125 માં 1.5 126.5 કિલોગ્રામ શું કીધું છે 126.5 કિલોગ્રામ પડી ગઈ ખબર હવે આપણે ક્વિન્ટલનું થોડું જોઈ લઈએ ત્રણ ક્વિન્ટલ વત્તા પાંચ મણ વત્તા 20 કિલોગ્રામ બરાબર છે હવે આનો આપણે સોલ્યુશન લઈશું તો શું થશે ત્રણ ક્વિન્ટલ હવે ત્રણ ક્વિન્ટલ હોય તો આપણને યાદ આવવું જોઈએ કે આપણે મણ ફેરવવું હોય તો કે 1 ક્વિન્ટલ બરાબર કેટલા મણ તો એ આપણે લખેલું છે સો 1 ક્વિન્ટલ બરાબર 5 મણ શું છે 1 ક્વિન્ટલ બરાબર 5 મણ જેટલા મણ હોય એટલા વડે આપણે ગુણી કરવાનું ચાલો લઈએ 5 ગુણ્યા 3 મણ વત્તા 5 મણ વત્તા 20 કિગ્રા બરાબર 5 3 15 મણ વત્તા 5 મણ હવે આપણે 20 કિગ્રા લખ્યું છે 20 કિલો બરાબર કેટલા મણ તો કે 20 કિલો બરાબર 1 મણ બરાબર છે 1 મણ ચલો બધા એકમ સરખા થઈ ગયા મણ મણ ને મણ બરાબર આ બધા એકમ સરખા થઈ ગયા હોય તો આપણે શું કરવાનું એનો સરવાળો 15 ને 5 20 20 ને 1 21 મણ થાય હવે જો 21 મણ ને તમારે કિલોગ્રામમાં ફેરવો તો તમે શું કરશો તો કે 21 મણ હોય એને કિલોગ્રામમાં ફેરવે તો એને આપણે ગુણ્યા 20 કેમ તો કે 1 મણ થઈ ગયું 1 મણ બરાબર 20 કિલોગ્રામ છે 1 મણ બરાબર 20 કિલોગ્રામ હોય 21 સામે 20 જોડે ગુણશો તો શું થશે તો ચલો 0 2 2 એકમ દશાંશ નું શું 2 2 2 બરાબર 420 કિલોગ્રામ શું થશે 420 કિલોગ્રામ બરાબર છે પરથી ખબર પડી ગઈ છે હવે આપણે પહેલા પણ તમને કીધું હતું કે આ વસ્તુ તમારે યાદ રાખવી જ પડશે કારણ કે શું થશે કે હવે જે પણ આપણા આના પછીના જે ચેપ્ટરો આપણા ફાઉન્ડેશન અંદર છે એની અંદર આપણને એકમ પરિવર્તન કરતા આવડવું જોઈએ જો એકમ પરિવર્તન તમે કરી શકો તો જે દાખલા તમે તમને આવડશે જો એકમ પરિવર્તન ના કરો તો તમારો દાખલો તો ગણાશે જ પણ એનો જવાબ કેવો આવશે ખોટો આવશે એટલે ખાસ આ તો ધ્યાન રાખવાનું છે આ મિની ગ્રામ તરીકે તમને ખબર પડી ગઈ છે તેમ છતાં તમે જોઈ લઈએ મેં તમને કોઈ વાર એવો પ્રશ્ન પૂછું કે 1.5 લીટર બરાબર ખાલી જગ્યા મિલી શું છે 1.5 લીટર બરાબર ખાલી જગ્યા મિલી તો તમારો જવાબ શું હશે
तो શું હશે 1.5 ગુણ્યા 1 લિટર બરાબર કેટલા મિલીલીટર છે તો કે 1000 બરાબર છે 1000 છે અને આને આપણે ગુણી દઈએ 15 15 એક સંખ્યામાંથી પોઈન્ટ મૂકવાનો છે એટલે પોઈન્ટ મૂકી દઈએ તો કેટલા મિલીલીટર થશે ઓકે 1500 મિલીલીટર બરાબર છે તો હવે ખાસ આ બધું આપણે ધ્યાન રાખવાનું છે કે 100 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ 20 કિલોગ્રામ બરાબર 1 મણ 5 મણ બરાબર 1 મીટર 10 મીટર બરાબર 1 ટન 1000 મિલીગ્રામ બરાબર 1 ગ્રામ અને 1000 મિલીલીટર બરાબર 1 લીટર બરાબર જો તમને આ વસ્તુ આપી હોય આની જગ્યા પર 5 મીટર આપ્યા હોય તો 5 મીટર ને કેટલા વડે ગુણવાના 5 વડે ધારો કે 1 ટન આપ્યું હોય તો આના વડે ગુણી દેવાનું 1 ગ્રામ આપ્યું હોય તો આના વડે ગુણી દેવાનું 1 લીટર આપ્યું તો આના વડે ગુણી દેવાનું બરાબર સિમ્પલ છે ધારો કે 5 લીટર આપ્યું છે બરાબર ખાલી મિલીલીટર બરાબર છે હવે 5 લીટર આપ્યું હોય તમને શું આવે આનો ઉકેલ 5 ગુણ્યા 1000 મિલીલીટર કેટલું થશે 5 ગુણ્યા 1000 કરશો એટલે કેટલા થશે 5000 મિલીલીટર બરાબર છે તો ખાસ હવે એકમ પરિવર્તનમાં તો હવે મોસ્ટ ઓફ જેટલો આપણે ઉપયોગ કરવાના છે એટલું આપણને મળી ગયું છે આનાથી પણ ઘણા બધા એકમો છે તમારે આ તો આપણે ગણિત ભણીએ છીએ એટલે ગણિત જેવું લાગશે તમે જેમ જેમ આગળ ભણશો તો તમને બધા વિષય ગણિત જેવા લાગશે હવે નવમા દસમામાં આવશો આઠમામાં આવશો તો એની અંદર તમે થોડા થોડા દાખલા આવી જશે વિજ્ઞાનની અંદર દાખલા આવશે તો એની અંદર પણ આ બધા એકમો કામ લાગશે આ તો બહુ મોટા એકમો છે આની કરતા પણ બહુ નાના એકમો છે આની કરતા ઘણા બધા એકમો મોટા છે બરાબર તો આપણે અત્યારે તો આપણે આટલા એકમો આપણે ધ્યાન રાખવાના છે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ આપણે એકમો વડે કરા ચોપડીમાં પણ જે પણ એકમો આપ્યા હોય તો એને આપણે યાદ રાખી લેવા બરાબર છે તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ જઈશું